नमस्ते विद्यार्थी बहनों, आज आप संस्कृत में पाठ 9 चक्षुष्मान अंध एव एना विषय जोईशु। संस्कृत साहित्य में बाणभट्ट गद्य सम्राट तरीके जाणीता छे। तेओ 7मी सदी ना पूर्वार्ध में सम्राट हर्षवर्धन ना समय में थई गया। तेमनो जन्म वत्स गोत्र में थयो हतो। तेमना पिता नुं नाम चित्रभानु अने माता नुं नाम राजदेवी हतुं। तेमणे हस्तचरित अने कादंबरी नामे गद्यकाव्यना बे ग्रंथो रच्या छे। आ पैकी कादंबरीनुं कथावस्तु काल्पनिक छे, ज्यारे हस्तचरितनुं कथावस्तु ऐतिहासिक छे। पोताना समकालीन सम्राट हर्षवर्धनना जीवनना केटलाक प्रसंगोनुं आ हस्तचरितमां निरूपण करवामां आव्युं छे। तेमां कुल 8 प्रकरणो छे, जेने उच्छ्वास नाम आपवामां आव्युं छे। आ पाठ हस्तचरितना प्रथम उच्छ्वासमांथी संपादित करीने लेवामां आव्यो छे। पितामहा ब्रह्माની સભામાં દુર્વાસા સામવેદના મંત્રનું ગાન કરતા હતા, ત્યારે તેઓ કોઈ કારણથી અન્ય મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્રના ગાનમાં ભૂલ થઈ ગઈ। આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું। હસી રહેલા સરસ્વતીને જોઈને દુર્વાસા ગુસ્સે ભરાયા। ગુસ્સામાં ભાન ભૂલેલા દુર્વાસાએ સરસ્વતીને પૃથ્વી પર અવતરવાનો શાપ આપી દીધો। દુર્વાસાના ક્રોધી સ્વભાવથી ડરીને અન્ય ઋષિ મુનિઓ તો મૌન જ રહ્યા, પણ પિતામહ બ્રહ્માએ દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો। બ્રહ્માએ આપેલા ઠપકાનું આ પાઠમાં વર્ણન છે। ક્રોધથી માણસની મતિ સારા કે નરસાનો ભેદ કરી શકતી નથી, તેથી તે આંખોવાળો હોવા છતાં પણ અંધ જ બની રહે છે। માનવના મનમાં પ્રગટતા ક્રોધથી શરીરમાં કઈ કઈ પ્રતિક્રિયા થાય છે તે અને ક્રોધને લીધે આવી પડનારા દુષ્પરિણામો તરફ અહીં અંકુણી નિર્દેશ કરવામાં આવ્યો છે। ક્રોધાંત માણસ આંખો હોવા છતાં કઈ કઈ બાબતોને જોઈ શકતો નથી તેનું વર્ણન કરીને ક્રોધથી દૂર રહેવાનો બોધ આ પાઠમાં સરસ રીતે આપવામાં આવ્યો છે। હવે પાઠ 9 જોઈએ। અથવા એટલે હવે તામ એટલે તે સરસ્વતી એટલે કે સરસ્વતીને, તથા એટલે તે પ્રમાણે, સપ્તા એટલે સ્થાપિત થયેલી, દ્રષ્ટવા એટલે જોઈને। હવે તે સરસ્વતીને તે પ્રમાણે સ્થાપિત થયેલી જોઈને પિતામહ, અહીંયા વિષર્ગ સંધિ છે એટલે પિતામહ, એટલે પિતામહ બ્રહ્માએ મંગળપટ હેન ઇવ મંગલકારી નગારા જેવા સ્વરેણ એટલે અવાજ વડે, આસહા એટલે દિશાઓને, પૂરયણ એટલે ભૂલી દેતા, સુધીરમ ગંભીરતાપૂર્વક, દુર્વાસ સમમ દુર્વાસાને ઉવાચ એટલે કહ્યું। ફરીથી હવે તે સરસ્વતીને તે પ્રમાણે સ્થાપિત થયેલી જોઈને પિતામહ બ્રહ્માએ મંગલકારી નગારા જેવા અવાજ વડે દિશાઓને ભરી દેતા ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું। બ્રહ્મણ એટલે કે હે બ્રહ્મણ, ખલુ એટલે ખરેખર, અયમ પંથઃ આ માલ સાધુ સેવિત ન સજ્જનો દ્વારા આચરવામાં આવેલો નથી, યેન એટલે જેના પર, અશી એટલે કે તું, પ્રવૃત્ત એટલે કે ચાલ્યો છે અથવા તો પ્રવૃત્ત થયો છે। ફરીથી હે બ્રહ્મણ, હે બ્રાહ્મણ, આ માર્ગ ખરેખર સજ્જનો દ્વારા આચરવામાં આવેલો નથી, જેના પર તમે ચાલી રહ્યા છો, એશો એટલે આ, પરસ્તાત એટલે પાછળથી, નિહંતી એટલે કે હણી નાખનારો છે। ઇન્દ્રિયા અશ્વ સમુત્થાપિતમ, ઇન્દ્રિય રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડેલી, રજ એટલે ધૂળ, હિ એટલે ખરેખર, ઇન્દ્રિય રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડેલી ધૂળ ખરેખર, અનક્ષજીતામ એટલે કે ચંચળ આંખોવાળાઓની દ્રષ્ટિ એટલે કે દૃષ્ટિને કલુષયતી, કલુષિત કરી નાખે છે અથવા તો કે મલિન કરી નાખે છે। ફરીથી ઇન્દ્રિયરૂપી ઘોડાઓ દ્વારા ઉડાડેલી ધૂળ ખરેખર ચંચળ આંખોવાળાની દ્રષ્ટિને મલિન કરી નાખે છે। કિયત એટલે કેટલું, દૂરમ, કિયત એટલે કેટલું, દૂરમ એટલે દૂર, ચક્ષુ ઈક્ષતે આંખો જોઈ શકે, વા એટલે અથવા, અથવા આ કેટલું દૂર જોઈ શકે,
ધી એટલે ખરેખર વિશુદ્ધયા ધિયા શુદ્ધ બુદ્ધિવાળાઓ કૃત બુદ્ધય શુદ્ધ બુદ્ધિ વડે સર્વાન એટલે બધા જ સતવ અસતવ સતવા ખોટા અથવા સાચા અર્થાન એટલે વિષયોને પશ્યંતિ એટલે જુએ છે ફરીથી શુદ્ધ બુદ્ધિ વડે શુદ્ધ બુદ્ધિવાળાઓ બધા ખોટા અથવા સાચા વિષયોને જુએ છે નિસર્ગ વિરોધીની ચ ઇયમ પ્રકૃતિનો વિરોધ કરનારી ચ એટલે અને ઇયમ એટલે આ અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી પયઃ પાહકયોઃ ઇવ પાણી અને અગ્નિની જેમ અહીંયા ગંધ સમાસ છે પાણી અને અગ્નિ બે નામ આવ્યા છે માટે અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી પાણી અને અગ્નિની જેમ ધર્મ ક્રોધયોઃ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ એકત્ર વૃત્તિ જેવી હોય છે ફરીથી અને આ પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ પાણી અને અગ્નિની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ જેવી હોય છે આલોકમ અપભાય એટલે કે પ્રકાશને છોડીને પ્રથમ એટલે કે શા માટે તમે નિમજ્જસી એટલે ડૂબી રહ્યા છો તમસી એટલે અંધકારમાં ફરીથી પ્રકાશને છોડીને તમે શા માટે અંધકારમાં ડૂબી રહ્યા છો ધી એટલે ખરેખર ક્ષમા એટલે ક્ષમા મૂલમ સર્વ તપસામ ખરેખર ક્ષમા બધી જ તપસ્યાઓનું મૂળ છે પર દોષ દર્શન દક્ષા બીજાના દોષને જોવામાં નિપુણ દ્રષ્ટિ ઇવ દ્રષ્ટિ જેવી બીજાના દોષને જોવામાં નિપુણ દ્રષ્ટિ જેવી કુપિતા બુદ્ધિ ગુસ્સે થયેલી તમારી બુદ્ધિ તે આત્મદોષ તમારા પોતાના દોષને ન પશ્યતી એટલે કે જોતી નથી બીજાના દોષને જોવામાં નિપુણ દ્રષ્ટિ જેવી ક્રોધી બુદ્ધિ તમારા પોતાના દોષને જોતી નથી ક્વ મહાતપો ભાર વૈવિધકતા એટલે કે ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્વ પૂરો ભાગિત્વમ અને ક્યાં અન્યના દોષ જોવાની વૃત્તિ ફરીથી ક્યાં મહાન તપના ભારને વહન કરવાની શક્તિ અને ક્યાં અન્યના દોષ જોવાની વૃત્તિ અતિરોષણ એટલે કે અતિશય રોષે ભરાયેલો મા જન એટલે માણસ ચક્ષુષ માન અંધ એવ આંખો હોવા છતાં આંધળો જ છે અહીંયા આપણે પાર્ટ 1 પૂરો કરીએ છીએ હવે પછી તમને પાર્ટ 2 કરાવીશ